ગુજરાત નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આઈટીઆઈમાં ચાલતા એટીએન્ડ ટ્રેડમાં પીઆઈસી કંટ્રોલર આર્કિટેક્ચર વિશે આજે અભ્યાસ કરીશું તો મિત્રો કંટ્રોલર શું છે એના શબ્દો પરથી આપણને ખ્યાલ આવે છે કે કંઈક કંટ્રોલ કરતું હશે તો આપણે જે કંટ્રોલરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ કોઈ ઇનપુટ પરથી આપણે જો ઈચ્છિત આઉટપુટ લેવું હોય તો એના માટે એક હાર્ડવેર બનાવવામાં આવે છે અને હાર્ડવેરને કંટ્રોલ કહે છે અને ઇલેક્ટ્રોનિક્સમાં એનું કદ ખૂબ જ નાનું હોય છે એના કારણે એને માઇક્રો કંટ્રોલ કહે છે આજે આપણે ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ જોઈ શકીએ છીએ જેમ કે મોબાઈલ છે કોમ્પ્યુટર છે કોમ્પ્યુટરથી ચાલતી કંટ્રોલ સિસ્ટમ છે વોશિંગ મશીન ટીવી ટીવીનું રિમોટ છે કે પછી માઇક્રોવેવન છે દરેક વસ્તુ આજે ઓટોમેટિક કામ કરતી થઈ ગઈ છે એના કારણે એની અંદર કંઈક એવું હાર્ડવેર છે કે જેમાં કોઈ બહારથી ઇનપુટ આપે તો એને પ્રોસેસ કરીને ઈચ્છિત આઉટપુટ મેળવવામાં આવે છે તો એ હાર્ડવેરમાં એવું શું કરવામાં આવે છે એની અંદર એવું શું રહેલું છે તો એ બધું જ આપણે આજે આજના લેસનમાં એ જાણીશું તો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પીઆઈસી માઇક્રો કંટ્રોલર અને તેના આર્કિટેક્ચરનો એની અંદર શું રહેલું છે બ્લોક ડ્રાયગ્રામ એના ફાયદાઓ શું છે તો સૌ પ્રથમ આપણે પીઆઈસી એનું ફૂલ ફોર્મ જોઈએ તો પેરીફરલ ઇન્ટરફેસ માઇક્રો કંટ્રોલર છે પેરીફલરનો મતલબ થાય છે કે આજુબાજુના ઉપકરણો ડિવાઇસીસ ઇન્ટરફેસ મતલબ કે એની સાથે કોમ્યુનિકેશન કરે છે તો આ એક એવું માઇક્રો કંટ્રોલર છે કે જે ઇન્ટરનલ અને એક્સટર્નલ તમામ ડિવાઇસ સાથે કંટ્રોલ કોમ્યુનિકેશન કરે છે અને ઈચ્છિત આપણને આઉટપુટ આપે છે હવે ઓરિજિનલી આપણે જોઈએ તો આ પીઆઈસી માઇક્રો કંટ્રોલ છે એ માઇક્રોચીપ કંપની દ્વારા ઓગણીસો ત્રાણુંમાં બનાવવામાં આવ્યું હતું અને એનો પર્પઝ મુખ્યત્વે શું હતો તો કમ્પ્યુટર ની આજુબાજુ જે જોઈન થયેલા ઉપકરણો છે એને કંટ્રોલ કરવા માટે એને હેલ્પ કરવા માટે એ ઉદ્દેશ્યથી પહેલાં સૌ પ્રથમ બનાવવામાં આવ્યું હતું અને આજકાલ એનો ઉપ ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે સર્વસામાન્ય અને સર્વત્ર બની ગયું છે તો શા માટે લોકો આટલો આટલો બધો પીએસસી માઇક્રો કંટ્રોલનો યુઝ કરે છે તો સૌથી પહેલાં જોઈએ તો એના ફાયદામાં ઇઝ ઓફ પ્રોગ્રામિંગ મતલબ કે કોઈપણ સરળતાથી એમાં પ્રોગ્રામિંગ કરી શકે છે પ્રોગ્રામિંગ કરવા માટે હેક્ઝા લેંગ્વેજનો હેક્ઝાકોડનો ઉપયોગ કરવામાં આવે છે અને કોમ્પ્યુટરમાં તે પ્રોગ્રામિંગ કરીને લોડરની મદદથી માઇક્રો કન્ટ્રોલમાં લોડ કરી આપણે ઈચ્છિત આઉટપુટ મેળવી શકીએ છીએ વાઇડ અવેલેબિલિટી મતલબ કે દરેક જગ્યાએ તે સરળતાથી ઉપલબ્ધ છે તે તમામ પ્રકારના ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ સાથે સરળતાથી કામ કરી શકે છે તેની કિંમત ખૂબ જ ઓછી છે લાર્જ યુઝર બેઝ મતલબ કે ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે અને આપણે એને સિરિયલ પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ તો આ બધા ફાયદા હોવાને કારણે એનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં અત્યારે થઈ રહ્યો છે હવે આપણે પીઆઈસી આર્કિટેક્ચર મતલબ કે એ હાર્ડવેર છે એ હાર્ડવેરની અંદર શું છે એ કઈ રીતે બનેલું છે એ કામ કઈ રીતના કરે છે એની કેપેસિટી કઈ રીતની હોય છે એના વિશે આપણે ધીમે ધીમે એક પછી એક જાણીશું તો પીઆઈસી આર્કિટેક્ચર એ એક રિસ્ક બેઝ આર્કિટેક્ચર છે આપણે જાણીશું આગળ કે રિસ્ક શું છે પછી એમાં રેમ રોમ સ્ટેક સીપીયુ ટાઈમર એ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ આ વગેરે એમાં રહેલું હોય છે અને તે કેન યુએઆરટી પ્રોટોકોલ ને સપોર્ટ કરે છે એક પછી એક આપણે આગળ એના વિશે જાણીશું હવે આપણે જાણીએ કે રિસ્ક શું છે તો આપણે આગળ વાત કરી એમ કોઈપણ કંટ્રોલર હોય બરાબર એને આપણે એના જોડેથી કામ કઈ રીતના લેવું છે ઇનપુટ આવે કોઈ તો આપણે એમાંથી કઈ રીતનું આઉટપુટ જોઈએ છે એ એને તો ખબર પડશે નહીં તો આપણે એના માટે એને પ્રોગ્રામિંગ કરવું પડે છે મતલબ કે હ્યુમન એફર્ટ્સથી ઇન્સ્ટ્રક્શન લખવામાં આવે છે મતલબ કે આપણે એને સૂચનાઓ આપીશું પહેલેથી કે આ રીતનું જો ઇનપુટ આવે તો આ રીતનું આઉટપુટ આપવાનું છે આ રીતનું હોય તો એને આ રીતનું પ્રોસેસ કરવાનું છે તો આ રીતની જે ઇન્સ્ટ્રક્શન છે એ આપણે કોમ્પ્યુટરમાં લખીએ છીએ અને બાદમાં તેને માઇક્રો કંટ્રોલમાં લોડ કરીએ છીએ તો હવે કોમ્પ્યુટરમાં જે ઇન્સ્ટ્રક્શન લખાય છે ને એ પણ ઘણી જાતની હોય છે અમુક સિમ્પલ હોય છે અમુક કોમ્પ્લેક્સ હોય છે પરંતુ આપણે પીઆઈસી માઇક્રો કંટ્રોલને એકદમ સિમ્પલ અને ફાસ્ટ બનાવવું છે એના માટે એમાં જે ઇન્સ્ટ્રક્શન લખવામાં આવે છે એ ઇન્સ્ટ્રક્શન સેટ પણ એકદમ સિમ્પલ રાખ્યો છે તો એને રિસ્ક કહેવામાં આવે છે એનું ફૂલ ફોર્મ જે રિસ્ક રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટિંગ જો સિમ્પલ ના હોય અને કોમ્પ્લેક્સ હોય તો એને સિસ્ક કહેવામાં આવે છે હવે આમાં ખરે ખાસિયત શું છે જે ઇન્સ્ટ્રક્શન લખવામાં આવે છે જે લોડ કરવામાં આવે છે પીએસએ માઇક્રો કંટ્રોલરમાં તો એમાં લેસ નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન મતલબ કે જે ઇન્સ્ટ્રક્શનનો સેટ છે એ ખૂબ જ ઓછો રાખવામાં આવે છે જેના કારણે સરળતા અને ઝડપ આવે છે પછી જે એમાં જે ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ છે એ ફોર્મેટ બી સેમ રાખવામાં આવ્યું છે જેના કારણે હાર્ડવેર અને પાવરની બચત થઈ શકે છે સિસ્કના સાપેક્ષમાં એડ્રેસિંગ મોડ પણ એ ઓછા રાખવામાં આવે છે આ બધું હોવાના કારણે એ સિસ્ક કરતાં તો ઓછું પાવરફુલ છે પરંતુ એક ઝડપી કામ કરી આપે છે અને પાવર સેવિંગ બી છે અને જે બધી જ ઇન્સ્ટ્રક્શન જે લખવામાં આવે છે હાર્ડવેરમાં એ બધી જ સિંગલ સાયકલ હોય છે સિંગલ સાયકલ મતલબ કે એક જ સાયકલમાં એને એક્ઝિક્યુટ કરવાની હોય છે આ તો થઈ સોફ્ટવેરની વાત કે જે આપણે હાર્ડવેરમાં ઈચ્છિત પરિણામ મેળવવા માટે એમાં લોડ કરીએ છીએ પહેલાંથી આપણે એની પ્રોગ્રામ મેમરીમાં એ ફિટ કરી દઈએ છીએ હવે આપણે આગળ જોઈએ તો આ એક હાર્ડવેર પીઆઈસી આર્કિટેક્ચર ડાયાગ્રામ દેખાય છે એ ખરેખર એનું જે કહેવાય એ તંત્ર એ મુખ્ય હાર્થ એ આ વસ્તુ છે હવે આપણે એમાં જોઈએ તો સૌથી પહેલાં એક ફ્લેશ અને પ્રોગ્રામ મેમરી છે આપણે જે વાત કરી કે જે આપણે એક પ્રોગ્રામ બનાવીએ છીએ અને ઇન્સ્ટ્રક્શન લખીએ છીએ અને પછી એમાં લોડ કરીએ છીએ કે જેના આધારે આપણું પીએસસી માઇક્રો કંટ્રોલર છે તે કામ કરશે અને ઇનપુટ પરથી આઉટપુટ આપશે તો એ તમામ ઇન્સ્ટ્રક્શન આ ફ્લેશ પ્રોગ્રામ મેમરીમાં લોડ કરવામાં આવે છે તે ટુ બાઇટ અથવા તો ફોર બાઇટ સુધીની હોઈ શકે છે અને તેને અલગ અલગ રીતે ફેચ કરી શકાય છે તો એની નીચે એક પ્રોગ્રામ બ્રસ જાય છે અને એની નીચે એક ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર છે તો એ રજિસ્ટર શું કરે છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર તો કે એક પછી એક ફ્લેશ પ્રોગ્રામ મેમરીમાંથી ઇન્સ્ટ્રક્શન ફેચ કરે છે એટલે તે બહાર લાવે છે અને એમાં સ્ટોર કરે છે કે આના પછી શું કરવાનું છે હ શું કરવાનું છે કયા આઉટપુટના શું કરવાનું છે એ બધી જ ઇન્સ્ટ્રક્શન જે લખેલી હોય છે ફ્લેશ પ્રોગ્રામ મેમરીમાં એ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવે છે ત્યારબાદ તે ઇન્સ્ટ્રક્શન ડી કોડ રજિસ્ટરમાં જાય છે મતલબ કે એ ઇન્સ્ટ્રક્શન જે લખી છે એનો મતલબ શું થાય છે એને ખરેખર એક્ઝિક્યુટ કરવા માટે એનો જે મતલબ કાઢવો પડે કે આ ઇન્સ્ટ્રક્શનનો મતલબ આ છે દાખલા તરીકે એડિશન હોય સબસ્ટ્રેક્શન હોય ડિવિઝન હોય મલ્ટીપ્લિકેશન હોય કે કોઈ બી હોય તો એનો આપણે ઇન્સ્ટ્રક્શન ફેસ તો કરી છે પણ એનો મતલબ આ રજિસ્ટરમાં થાય છે અને ત્યાંથી પછી એ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવા માટે એ આ લાઇન દ્વારા મલ્ટિપ્લેક્સમાં મલ્ટિપ્લેક્સર અને ત્યાંથી એ માં જાય છે મલ્ટિપ્લેક્સર શું કામ કરે છે તો બહારથી ઇનપુટ આઉટપુટ પોર્ટ જે છે એમાંથી જે ઇનપુટ આવે છે એને અને ઇન્સ્ટ્રક્શન બંનેનું મલ્ટીપ્લેક્સ કરે છે અને એ એલયુ મતલબ કે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ જે ખરેખર આ પીઆઈસી માઇક્રો કંટ્રોલનું હાર્દ છે કે જ્યાં તમામ પ્રકારના લોજિક અને એરિથમેટિક ડિસિઝન્સ ત્યાંથી લેવાય છે તો ત્યાં જાય છે અને ત્યાં ખરેખર એક્ઝિક્યુશન ત્યાં થાય છે મતલબ કે ઇનપુટ તો આવે છે પણ ઇન્સ્ટ્રક્શન મુજબ એમાં કયા પ્રકારની એડિશન સબસ્ક્રિપ્શન જે કઈ પ્રોસેસ કરવી તો એક્ઝેક્ટ એ પ્રોસેસ એ એટલે કે એરેથમેટિક એન્ડ લોજિક લોજિક્યુટ આ જગ્યાએ થશે અને એના નીચે જે ડબલ્યુ આરઈજી મતલબ કે એક આપેલું છે વર્કિંગ રજિસ્ટર એ શું કરે છે તો ટેમ્પરરી એ જે રિઝલ્ટ આવ્યું હોય છે એ રિઝલ્ટ ને અહીંયા સ્ટોર કરે છે સેમ એક્યુમેટર તરીકે આપણે લઈ શકીએ છીએ મતલબ કે પ્રોસેસ કર્યા પછી ટેમ્પોરરી કોઈ રજીસ્ટ કોઈ રિ રિઝલ્ટને કોઈ ટેમ્પરરી ક્યાંય સેવ કરવું હોય અથવા તો એને ઓપરેન્ટ તરીકે વાપરવું હોય તો ડબ્લ્યુ રજિસ્ટર મતલબ કે એક્યુમેટર બી કહી શકાય એ રીતે અહીંયા સ્ટોર ડેટા ટેમ્પોરરી ડેટા સ્ટોર કરી શકાય છે હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફ્લેશ મેમરીની બાજુમાં એક પ્રોગ્રામ કાઉન્ટર છે તો પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે તો એક પછી એક ઇન્સ્ટ્રક્શન સરળતાથી એક્ઝિક્યુટ થતી રહે મતલબ કે ધારો કે આપણે જોઈએ કે આપણે કોઈ સરવાળ કરવો છે તો એના માટે આપણે દસ ઇન્સ્ટ્રક્શન લખી છે તો હવે એક પછી એક ઇન્સ્ટ્રક્શન વારાફરથી એક્ઝિક્યુટ થતી રહે એના માટે હવે પછીની જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હોય છે એનું એડ્રેસ આ જે ફ્લેશ પ્રોગ્રામ મેમરી છે એમાં માની લઈએ કે ફોર કે બાઇટ છે તો એમાં ઘણા બધા મેમરી એડ્રેસ લેવા હોય છે કે જેમાં આપણે ઇન્સ્ટ્રક્શન સેવ કરી છે તો તેમાંથી કયા એડ્રેસ પરથી ઇન્સ્ટ્રક્શન લેવાની છે આપણે ધારો કે દસ એક એક બાઇટને દસ ઇન્સ્ટ્રક્શન લખી છે તો એ ઝીરોથી નવ એ બાઇટ ઉપર સેવ થયેલી હોય તો સૌથી પ્રથમ ઝીરો નંબરની એડ્રેસ પરથી ઇન્સ્ટ્રક્શન ફેસ થાય છે એક્ઝિક્યુટ થાય છે એના પછી એક નંબરના રજિસ્ટરમાં ઇન્સ્ટ્રક્શન આવે છે અને ત્યાંથી એક્ઝિક્યુટ થાય છે તો પછી એ જે નંબર સેવ કરે છે એ પ્રોગ્રામ કાઉન્ટર છે કે જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ક્યાંથી લાવવાના છે અને એનો અમલ કરાવવાનો છે તો એનું એડ્રેસ પ્રોગ્રામ કાઉન્ટરમાં હોય છે અને નીચે લખેલું છે એમ તે એઇટ લેવલ સ્ટેક અને થર્ટીન બિટ મતલબ પ્રોગ્રામ કાઉન્ટર છે એ તેર બિટ સુધીનો ડેટા સેવ કરી શકે છે મતલબ કે એ તેર બિટ છે આપણે મેમરીમાં મેપ કરીએ તો એઇટ કે થાય મતલબ કે એઇટ કે મેમરી સુધી એ ત્યાંથી બી ઇન્સ્ટ્રક્શન લાવી શકે છે અને એટ લેવલ સ્ટેક છે એનો મતલબ હવે એને હવે ધારો કે આપણે કોઈ એક ઉદાહરણ લઈએ કે એક વોશિંગ મશીન કામ કરે છે અને એની અંદર બી આપણે પ્રોગ્રામ કાઉન્ટર ફિક્સ કરેલું છે તો હવે ફોર એક્ઝામ્પલ લાઇટ જાય છે અથવા તો પછી કોઈ એનો ડોર ખોલી નાખે છે અથવા તો પછી કંઈ બી બહારથી ઇન્ટરપ્શન આવે છે આમ તો જોવા જઈએ તો કે ઇન્ટરપ્શન કોઈ બહારથી દખલગીરી ના થાય તો માની લો કે અડધો કલાકમાં કામ પૂરું કરવાનું હતું પરંતુ કોઈ ઇન્ટરપ્ટ આવે છે પાણી પતી ગયું છે કે લાઇટ ગઈ છે કે પછી કોઈ એક્સિડન્ટ કંઈક થાય છે તો પછી એનો સંદેશો આગળ કોણ પહોંચાડશે તો આને આપણે ઇલેક્ટ્રોનિક્સ ભાષામાં ઇન્ટરપ્ટ કહીએ છીએ મતલબ કે કંઈક બહારથી દખલ થઈ જાય અને એના કારણે માઇક્રો કન્ટ્રોલરે પોતાનું ઓપરેશન છે જે ઇન્સ્ટ્રક્શન ફેઝ કરીને કરે છે એ થોડા સમય માટે થંભાવવું પડશે તો એના માટે શું થાય છે કે જેવું બહારથી કંઈક દખલ થાય છે કંઈક ઇન્ટ્રપ્ટ આવે છે એવું તરત જ જે પ્રોગ્રામ કાઉન્ટર છે એ હવે પછીને જે ઇન્સ્ટ્રક્શન ફેઝ કરવાની હતી એને અહીંયા સ્ટેકમાં મૂકી દેશે અને જે ઇન્ટરપ્ટ આવ્યો છે પહેલાં એને સર્વ કરશે મતલબ કે ઇન્ટ્રપ્ટને પ્રાયોરિટી આપશે અને તરત મેસેજ છોડશે ફોર એક્ઝામ્પલ આપણે વોશિંગ મશીન જ છે એના જો પાણી પતી ગયું એમાં બહારથી આવતું તો પછી એ ઇન્ટ્ર એઝ અ ઇન્ટ્રપ્ટ એને લેવામાં આવશે અને તરત જ બધી જ પ્રોસેસ હાલ રોકી દેવામાં આવશે મતલબ કે જે બાકીની જે ઇન્સ્ટ્રક્શન છે ફેચ કરવાની એ બધી જ જે ફ્લેશ મેમરીમાંથી ફેચ થાય છે એક પછી એક અને અહીંયા એક્ઝિક્યુટ થાય છે એલયુમાં એ બધી જ અત્યારે રોકી દેવામાં આવશે અને તરત જ જે પછીની ઇન્સ્ટ્રક્શન કે જે ફેજ કરવાની હતી એને એડ્રેસ એટ લેવલ સ્ટેકમાં જતું રહેશે અને ઇન્ટ્રપ છે એ ઇન્ટ્રપનું મેમરી એડ્રેસ પ્રોગ્રામ કાઉન્ટરમાં લોડ થશે અને એ મુજબનો મેસે મેસેજ આપશે અથવા તો ત્યાંથી નવો પ્રોગ્રામ ચાલુ કરશે અને જ્યારે ઇન્ટ્રપ્ટ પતી જાય છે મતલબ કે બહારથી કોઈ જે દખલ થઈ હતી એ પૂર્ણ થઈ જાય છે ત્યારે ફરી પાછું અહીંયા જ્યાંથી ઇન્સ્ટ્રક્શન બાકી હતી જે મેમરીમાંથી લાવવાની એનું એડ્રેસ ફરી પાછું પ્રોગ્રામ કાઉન્ટરમાં લોડ થાય છે અને ફરીથી પાછું પ્રોગ્રામ ત્યાંથી ચાલુ થાય છે અને એટ લેવલ છે મતલબ કે અલગ અલગ આઠ પ્રકારના ઇન્ટરપ્ટ આને સર્વ કરી શકે છે એટલે કે એક ઇન્ટરપ આવે એના પછી બીજો કોઈ હાયર પ્રાયોરિટીનો ઇન્ટ્રપ આવે તો એને બી એ સર્વ કરી શકે છે અલગ અલગ આઠ છે અને આઠે આઠને વારાફરતી એ પાછા બેગ પર લાવી શકે છે હવે એક બીજી ડેટાબસ છે જે અહીંયા રેમ ફાઇલ રજિસ્ટર લખેલું છે તો આપણે જોઈએ છીએ કે રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી તો એ શું કામ કરે છે તો કોઈ પણ આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ કોઈ મૂવી જોતા એ કોઈ કેલ્ક્યુલેશન હોય કે કંઈ બી આપણે કામ કરતા હોઈએ કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય તો એમાં ટેમ્પરરી ડેટા સ્ટોર કરવાનું કામ રેમ કરે છે મતલબ કે જેટલું રેમ વધુ એટલું ડેટા વધુ સ્ટો સ્ટોર થાય અને એટલું જ ઝડપથી આપણું જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ કામ કરી શકે તો એમાં આપણે આગળ જોઈશું કે કયા કેટલા પ્રકાર પડે છે અને શું કામ છે અહીંયા જોઈએ તો આપણે પાંચ પ્રકારના ઇનપુટ આઉટપુટ પોર્ટ બી કનેક્ટ થયેલા છે અહીંયા ટાઈમર ઝીરો ટાઈમર વન ટાઈમર ટુ મતલબ કે ત્રણ પ્રકારના ટાઈમર બી જોઈન થયેલા છે ટાઈમરનો ઉપયોગ બી આપણે આગળ જોઈશું આપણે નેક્સ્ટ એક પછી એક જોઈએ છે હવે સૌથી પહેલું સીપીયુ જોઈએ આપણે મતલબ કે આ જે ભાગ છે એ એલયુ વર્કિંગ રજિસ્ટર મેમરી યુનિટ એટલે કે રેમ તો આ એક ની અંતર્ગત આવે છે આટલો જે ભાગ છે એ આ આર્કિટેક્ચરનું હાથ છે સૌથી મહત્વના કામો આટલામાં જ થાય છે તો આપણે આ સીપીયુ કહે છે એમાં ચાર ભાગ છે એએલયુ મેમરી યુનિટ કંટ્રોલ યુનિટ અને એક્યુમિનેટર તો એ એલયુ તો આપણે જોયું છે કે એમાં બધા જ એરિથમોટિક અને લોજિક ઓપરેશનો મતલબ કે એકચ્યુઅલ એક્ઝિક્યુશન ઇન્સ્ટ્રક્શન આવે છે ઇનપુટ અને આઉટપુટ પરથી એક્ચ્યુઅલ જે એક્ઝિક્યુશન થવું જોઈએ જે કામ થવું જોઈએ એ કામ એ એલયુમાં થાય છે એના નીચે મેમરી યુનિટ છે જે આપણે હમણાં રેમની વાત કરી મતલબ કે ટેમ્પરરી કોઈ ડેટા છે એને તમારે તમારે સેવ કરો છે અથવા તો એને વન બાય વન તમારે એક્ઝિક્યુટ કરો છે તો એને ટેમ્પરરી ક્યાંય સેવ કરવો હોય તો એ રેમમાં થાય છે એને જે કંટ્રોલ યુનિટ છે મતલબ કે જે આપણે રિઝલ્ટ આવે છે એના આધારે અમુક કોઈક સિગ્નલો બને છે કે જે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસને હેન્ડલ કરે છે મતલબ કે એમને કંટ્રોલ કરવા માટે જો એલ્યુમાં કોઈ રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ ઉપરથી એવું લાગે છે કે આ સિગ્નલ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસના જવું જોઈએ અને આ એક્શન લેવાવી જોઈએ તો એ કંટ્રોલ યુનિટ હેન્ડલ કરે છે અને જે એક્યુમેટ એક્યુમ્યુલેટર છે કે જે વર્કિંગ રજિસ્ટર કે જે ટેમ્પરરી ડેટાને સેવ સેવ કરવા માટેનું એક આઠ બીટનું રજિસ્ટર છે હવે જે કોર ફીચર્સ છે કે આપણે શા માટે પીઆઈસી માઇક્રો કન્ટ્રોલરને ઉપયોગ કરીએ છીએ તો એ કોર ફીચર્સ એના ફાયદાઓ અને લાક્ષણિકતાઓ આપણે એક પછી એક જોઈએ છીએ તો આપણે સૌથી પહેલાં પોઈન્ટ છે કે હાઈ પરફોર્મન્સ રિસ્ક સીપીયુ મતલબ કે રિસ્ક આપણે પહેલાં વાત કરી રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટિંગ મતલબ કે જે ઇન્સ્ટ્રક્શન છે જે લખવાની છે એ સેટ એકદમ લિમિટેડ છે અને એની સાઇઝ બી લિમિટેડ છે એનું ફોર્મેટ લિમિટેડ છે અને બધે જ સિંગલ સાયકલમાં એક્ઝિક્યુટ થાય છે એટલે સીધો અર્થ આપણે એવો કાઢી શકીએ કે રિસોર્સિસ લિમિટેડ છે પરંતુ કામ સરળતાથી અને ફાસ્ટ થાય છે જે આપણું જોઈએ છે ઓનલી થર્ટી ફાઇવ સિંગલ વર્ડ ઇન્સ્ટ્રક્શન મતલબ કે ટોટલ ઇન્સ્ટ્રક્શન કે જે સર્વ કરી શકે છે એ પાંત્રીસ સુધી લિમિટ રાખી છે બધી જ સિંગલ સાયકલ ઇન્સ્ટ્રક્શન છે સિંગલ સાયકલ મતલબ કે એમાં આપણે કોઈ સીપી હોય લેપટોપનું હોય કે મોબાઈલનું હોય એમાં આપણે ફ્રિકવન્સી દેખેલી જોઈએ કે ટુ પોઈન્ટ ટુ ગીગા હર્સ કે થ્રી ગીગા હર્સ ફોર ગીગા હર્સ તો એ એ ફ્રિકવન્સી શેના માટે હોય છે તો એ પ્રોસેસરમાં એ સાયકલમાં હોય છે જે જેટલી ફ્રિકવન્સી વધુ એટલી સાયકલ ઝડપથી થાય છે અને એટલું જ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન ફટાફટ થાય છે તો અમુક ઇન્સ્ટ્રક્શન કદાચ મોટી હોય વન બાઈટ ટુ બાઇટ થ્રી બાઈટ તો એને એક સાયકલ બે સાયકલ ત્રણ સાયકલ સુધી બી લાગી શકે છે મતલબ કે એમાં એ ઇન્સ્ટ્રક્શનને અમલ એક્ઝિક્યુટ કરવા માટે સમય વધુ લાગશે પરંતુ અહીંયા તમામ ઇન્સ્ટ્રક્શનો જે લખવામાં આવે છે પ્રોગ્રામિંગ માટે પીઆઈસીના એ સિંગલ સાયકલ છે મતલબ કે એક જ સાયકલમાં એનું અમલીકરણ થઈ જશે મતલબ કે કામ ફટાફટ થાય છે વેરિયેબલ ઓપરેટિંગ સ્પીડ ક્લોક મતલબ કે આપણે ઓસિલેટરની મદદ ઓસિલેટરથી એને જે સ્પીડ ક્લોક પ્રોવાઈડ કરવાના છીએ કે જેની મદદથી આ સાયકલ્સ બને છે જેની મદદથી એને સ્પીડ આવે છે તો એ આપણે ફિક્સ ન રાખતા આપણી ઈચ્છા અનુસાર અલગ અલગ સ્પીડ પર બી આપણે એની ક્લોકને રન કરી શકીએ છીએ ઇન્ટ્રપકેપેબલ આપણે વાત કરીએ તેમ ઘણા બધા અવરોધ બહારથી કોઈ ઇન્ટ્રપ દખલ ડિસ્ટર્બન્સ આવે તો એને હેન્ડલ કરી શકે છે બીજા ફીચર્સની વાત કરીએ તો પાવર ઓન રિસેટ છે એનો મતલબ શું થાય છે કે જ્યારે પણ પાવર ઓફમાંથી ઓન થાય છે ત્યારે આખું ડિવાઇસ રિસેટ થાય છે મતલબ કે આપણે કોઈ કામ અધૂરું રહી ગયું હોય અને પાવર પાવર ઓફ થઈ ગયો છે તો એ માઇક્રો કન્ટ્રોલર છે એ એક અનનોન સ્ટેટમાં જતું રહે છે એને ખ્યાલ નથી કે કઈ કઈ વસ્તુઓ પ્રોગ્રામ ક્યાંથી લોડ કરવાનો ક્યાંથી અનલોડ કરવાનો છે અથવા તો બીજી કઈ પરિસ્થિતિ છે બીજા કયા ઇન્ટર આવ્યા છે તો એના માટે શું થાય છે કે જ્યારે બી પાવર ફરીથી ઓન થાય છે ત્યારે આખું જ પીઆઈસી માઇક્રો કંટ્રોલર રિસેટ થાય છે મતલબ કે ફરીથી એનું જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવાનું છે એ ફરીથી ઝીરો ઝીરોથી કરે છે જે આપણે ઈ પ્રોમ ફ્લેશ મેમોરી જોઈ કે જેમાં પ્રોગ્રામ મેમરી લોડ થયેલી હોય છે ત્યાં સ્ટાર્ટિંગથી ચાલું કરશે અને ફરીથી ત્યાંથી એક્ઝિક્યુશન કરશે ઇન્સ્ટ્રક્શનનું મતલબ કે દરેક વખતે પાવર ઓન થાય છે ત્યારે રિસેટ તો કરે જ છે એટલે એ ફીચર છે પાવર ઓન રિસેટ પછી બીજું છે હાવડ આર્કિટેક્ચર તો હાવડ આર્કિટેક્ચરનો મતલબ શું થાય છે કે પ્રોગ્રામિંગ અને ડેટા આ બંને અલગ વસ્તુ છે અને બંને માટે આ પ્રકારના માઇક્રોક્રોનમાં અલગ અલગ બસ આપવામાં આવે છે તો એના એંધ શું થશે કે પ્રોગ્રામ અને ડેટા એક જ સાથે તમે એક્ઝિક્યુટ કરી શકો એક જ સાથે તમે ફેચ કરી શકો છો એના કારણે એક સ્પીડ વધી શકે છે મતલબ કે ડેટા અને પ્રોગ્રામિંગ બંનેની બસ લાઈન અલગ અલગ પ્રોવાઈડ કરવામાં આવી છે હવે એના નીચે એક અગત્યનું હવે એક ફીચર છે વોચ ડોગ ટાઈમર વોચડોગ એના પરથી આપણને ખ્યાલ આવે કે આ કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે સતત કઈ વસ્તુનું નિરીક્ષણ કરે છે અને જો કંઈક ભૂલ થાય તો તરત એક્શન લે છે એટલો આપણને ખ્યાલ આવે તો પીઆઈસી માઇક્રો કન્ટ્રોલર આર્કિટેક્ચરમાં બી એક વોચડોગ ટાઈમરની આપણને ફેસિલિટી આપવામાં આવે છે તો એ વોચડોગ ટાઈમર કરશે શું કે કદાચ એ કંટ્રોલર છે એમાં કોઈક એરર આવી એ કોઈ કારણથી બંધ થઈ ગયું અથવા તો ફોલ્ટ કરે છે અથવા તો રિસ્પોન્સ નથી આપતું અથવા તો પ્રોગ્રામિંગમાં આપણે કંઈક ભૂલ કરી છે જેના કારણે એ અટકી ગયું છે તો એના કારણે એ સતત બંધ ના રહે એને કોઈ ડેમેજ ના થાય કે બીજું કંઈ આગળ ના થાય એના કારણે એ એના પર ધ્યાન રાખે છે તો એના માટે કઈ રીતે પ્રોસીઝર છે એમાં તો વોચડોગ ટાઈમર છે એ પોતાની અંદર એક ટાઈમર ફિટ કરે છે માન લો કે પાંચ મિનિટનું એક ટાઈમર ફિટ કરે છે તો પાંચ મિનિટમાં માઇક્રો કંટ્રોલર તરફથી કોઈ સિગ્નલ આવવું જોઈએ જે પહેલાં ચોક્કસ આપણે નક્કી કર્યું છે કે આ રીતનું સિગ્નલ આવે તો માઇક્રો કંટ્રોલર બરાબર કામ કરે છે એવું કહેવાય અને એવું સિગ્નલ ના આવે તો વોચડોગ ટાઈમર એક્શન લેશે અને જો સિગ્નલ આવી જાય કે ભાઈ બરાબર કામ કરે છે માઇક્રો કંટ્રોલર તો વોચડોગ ટાઈમર છે એને રિસેટ કરી નાખશે મતલબ ફરીથી પાંચ મિનિટ માટે એ ચાલુ કાઉન્ટ ડાઉન ચાલુ કરશે તો આ પાંચ મિનિટમાં શું કરે છે કે જો માઇક્રો કંટ્રોલર કોઈ સિગ્નલ નથી મોકલતું અથવા તો ઘણા બધા સિગ્નલ મોકલી દે છે અથવા તો પહેલાંથી નક્કી કર્યું હોય એવું સિગ્નલ નથી મોકલતું તો વોચડોક ટાઈમર એવો જ કાઢે છે કે નક્કી કંઈક પ્રોબ્લેમ થયો છે કાં બગ આવી ગયો છે ક્યાં પછી કોઈ બી છે કે જેના કારણે ઈચ્છિત રીતે કામ કરતું નથી તો એવામાં વોચડોક ટાઈમર એક્શન શું લેશે તો જો એવું થાય પાંચ મિનિટની અંદર પોતે રિસેટ ના થાય ઈચ્છિત સિગ્નલથી તો તરત એ રિસેટનું સિગ્નલ મોકલે છે માઇક્રો કન્ટ્રોલરને મતલબ કે એ માઇક્રો કંટ્રોલર ફરીથી ચાલુ કરે છે એટલે વોચલોક ટાઈમરનું કામ આજે કે કોઈ નુકસાન થતું અટકાવવા માટે અથવા તો ટાઈમ વેસે તો અટકાવવા માટે એ ફરીથી રિસેટ કરે છે હવે એની નીચે છે પ્રોગ્રામિગલ પ્રોગ્રામેબલ કોડ પ્રોટેક્શન એનો મતલબ એ છે કે આપણે જે પ્રોગ્રામિંગ કરીએ છીએ એનું આપણે એન્કોડિંગ કરી શકીએ છીએ મતલબ કે એ ઇરેઝ ના થાય એના માટેને પ્રોટેક્શનની ફેસિલિટી બી આપણને આપેલી છે એને નીચે છે પાવર સેવિંગ સ્લીપ મોડ આપણે જેમ ટીવીમાં જોઈએ છીએ એસીમાં જોઈએ છે વોશિંગ મશીન ઘણી બધી વસ્તુમાં જોઈએ છે મેઇન તો પીસીમાં જોઈએ છે કે જો આઇડલ રીતે પડી રહે છે કે કોઈ કામમાં આવતું નથી કે એમને પડ્યું છે તો એટલો ને એટલો પાવર ના યુઝ કરવો જોઈએ જેટલું એ એક્ટિવ કન્ડિશનમાં યુઝ કરતો હોય પેસી થાય તો પછી પાવર ઘટાડવો જોઈએ કે જેના કારણે પાવર સેવિંગ કરી શકાય તો એ જ રીતે પાવર સેવિંગ મોડ બી પીઆઈસી આર્કિટેક્ચરમાં આપેલો છે કે જેના કારણે કોઈ ઇન્સ્ટ્રક્શન ફેસ થતી ના હોય તો આઈડિયલ કન્ડિશનમાં એ પાવર કન્ઝમ્પશન એકદમ ઓછું કરી નાખે છે એના પછી છે સિલેક્ટેબલ ઓસિલેટર ઓપ્શન આપણે હમણાં જોયું કે કોઈ ફ્રિકવન્સી સાયકલ માટે પ્રોસેસરને એક ઓસિલેટરની જરૂર પડતી હોય છે કોઈ બી વસ્તુને કે જેના કારણે એના બોટ રેટ્સ છે એનું કોમ્યુનિકેશન છે એની સ્પીડ અને બધું નક્કી થતું હોય છે તો આપણે પીએસસી આર્કિટેક્ચર આપણને એક ઓપ્શન આપે છે કે તમે બે ત્રણ જાતના કે ઘણા બધા અવેલેબલ છે ઓસિલેટર એમાં તમે કોઈ બી ફીચર તમે નક્કી કરી શકો છો એ હાઈ સ્પીડના હોય લો લો સ્પીડના હોય સ્ટેબલ હોય અનસ્ટેબલ હોય તમે તમારી કોઈ ફિક્સ ઓસિલેટર ન રાખતા અલગ અલગ ઓસિલેટર તમે પસંદ કરી શકો છો એવો ઓપ્શન આપ્યો છે આપણે આગળ જોઈએ છીએ કે લો કોસ્ટ આરસી ઓસિલેટર મતલબ કે તમે આરસી ઓસિલેટર જે લો કોસ્ટ આવે છે પરંતુ એટલા બધા સ્ટેબલ નથી હોતા એનો ઉપયોગ બી તમે કરી શકો છો અથવા તો હાઈ કોસ્ટ કોસ્ટ બસ સ્ટેબલ એવા ક્રિસ્ટલ ઓસિલેટરનો બી તમે ઉપયોગ કરી શકો છો મતલબ કે આપણને ચોઈસ આપે છે એ ઓપ્શન છે લો પાવર છે આપણે જોયું હાઈ સ્પીડ સિમોસ ઇપ્રોમ મતલબ કે ઇપ્રોમ છે એ સિમોસ ટેકનોલોજી બનેલી છે એની મદદથી જે ઇન્સ્ટ્રક્શન ફેસ થાય છે એની સ્પીડમાં વધારો થાય છે વાઇડ ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ મતલબ કે આપણે એને ઇનપુટ વોલ્ટેજ ક્યાંથી ક્યાં સુધી આપે તો બી કામ કરશે બે પોઈન્ટ પાંચ વોલ્ટથી છ વોલ્ટ મતલબ કે આટલી રેન્જમાં એ સરળતાથી કામ કરશે બીજું છે હાઈ સિંક સોર્સ કરંટ મતલબ કે આપણે જે લોડમાં એનો જે આઉટપુટ ઇનપુટ જોયેલ જોઈન થયેલા હોય છે જે જોડાયેલા હોય છે પિનથી એ પિન પર એ મેક્સિમમ પચીસ એમપી મિલીએમપીયર જેટલો કરંટનો લોડ બી એ સહન કરી શકશે એટલે એની કેપેસિટી લોડ સહન કરવાની સારી કહેવાય એના પછી જે લાર્જ ઓપરેટિંગ ટેમ્પરેચર હવે ઓપરેટર ઓપરેટિંગ ટેમ્પરેચર મતલબ કે તમે એસીમાં હોય બાર હોય કોમર્શિયલ કારખાનામાં હોય કે પછી લેબોરેટરીમાં હોય દરેક જગ્યાનું ટેમ્પરેચર અલગ અલગ હોય છે અને અલગ અલગ જગ્યાના ટેમ્પરેચરમાં તમે પણ સરળતાથી કામ કરી શકે એ માટે એક લાર્જ ઓપરેટિંગ રેન્જમાં એને બનાવવામાં આવ્યું છે જેથી સરળતાથી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ યુઝ એનો થઈ શકે છે હવે આપણે જે લો પાવર કન્જમ્શનની વાત કરી બરાબર એમાં જો પાંચ ઓલ પર કામ કરતું હોય છે તો એ બે મિલી એમ્પિયર કરતાં બી ઓછો પાવર વાપરે છે સોરી કરંટ વાપરે છે જો ત્રણ વોલ પર કામ કરતું હોય તો આશરે પંદર માઇક્રો એમ્પિયર જેટલો કરંટ વાપરે છે અને જો સ્ટેન્ડ બાય પોઝિશનમાં હોય મતલબ કે આઇડલ કન્ડિશનમાં હોય કે કંઈ જ ઇન્સ્ટ્રક્શન ફેસ થતી નથી કોઈ કામ થતું નથી ખાલી એમને એમ પેશી અવસ્થામાં છે તો એમાં એક માઇક્રો એમ્પિયર કરતાં પણ ઓછો કરંટ વાપરે છે એટલે કે આ ડિવાઇસ ખૂબ જ પાવર એફિશિયન્ટ છે હવે આપણે પેરીફરલ્સની વાત કરીએ મતલબ કે એની આજુબાજુ જે ડિવાઈસ જોડાયેલા છે એના ફીચર્સ કયા કયા છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ટાઈમર્સ તો એની પાસે ટોટલ ત્રણ ટાઈમર છે અને ટાઈમરનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થઈ શકે છે તો નામ સજેસ્ટ કરે છે કે ટાઈમર છે તો ટાઈમનું કેલ્ક્યુલેશન થતું હશે અને કંઈક ઇનપુટ કે આઉટપુટ એના આધારે આપણને મળતું હશે તો સૌથી પ્રથમ જોઈએ તો ટુ જનરેટ બોડ રેટ હવે આ વસ્તુ શું છે બોડ રેટ જનરેટ એ તો આપણે કોઈ પણ બહારથી કોઈ ડિવાઇસ જોઈન કરીએ છીએ મતલબ કે માની લો કે આપણે એક સાદો ફોન છે એને લેપટોપ સાથે કનેક્ટ કરીએ છીએ તો બંનેની ઓપરેટિંગ ફ્રિકવન્સી અલગ અલગ હોય છે તો સૌથી પ્રથમ એ બંનેને વચ્ચે કોમ્યુનિકેશન થવા માટે ધારો કે આપણે કોઈ ફાઇલ ટ્રાન્સફર કરીએ છીએ મોબાઈલથી લેપટોપમાં અથવા તો વાયસ વર્ષા છે તો પછી બંને વચ્ચે સૌથી પ્રથમ તો જે ફ્રિકવન્સી છે કે જેને પર એ કામ કરવાના છે એ નક્કી થાય છે અને ફિક્સ થાય છે ફોર એક્ઝામ્પલ મોબાઈલ કામ કરે છે બે ગીગાર્ડ્સ પર અને લેપટોપ કામ કરે છે ચાર ગીગાર્ડસ પર તો મોબાઈલ તો બે ગીગાર્ડસ કરતાં વધુ પર કામ નહીં કરી શકે તો બંને વચ્ચે એક હેન્ડસેક સિગ્નલ થાય છે અને એમાં મિનિમમ ફ્રિકવન્સી કે જે જેના પર બંને કામ કરી શકે છે એ નક્કી થાય છે અને એ નક્કી કરવામાં એ ફ્રિકવન્સી નક્કી કર્યા પછી એ ફ્રિકવન્સી પર કામ કરવા માટે બોર્ડ્રેટ જનરેટ કરવામાં આવે છે ફોર એક્ઝામ્પલ માઇક્રો કંટ્રોલ છે એ કદાચ બીજા માઇક્રો કંટ્રોલ ફેમિલી સાથે કનેક્ટ કરે અથવા બીજા કોઈ પણ ડિવાઇસ સાથે કનેક્ટ કરે તો એના સાથે કમ્યુનિકેશન કરવા માટે એક ચોક્કસ ફ્રિકવન્સી નક્કી કરવામાં આવે છે અને જેમાં જેના માટે બોર્ડ ડ્રેટ જનરેટ કરવામાં આવે છે એઝ અ શેડ્યુલર મતલબ કોઈ શેડ્યુલ બનાવવા માટે કોઈ ચોક્કસ ઇન્ટરવલ પછી કોઈ કામ કરાવવું હોય પાં પાંચ મિનિટ પછી દસ મિનિટ પછી આપણે ફોર એક્ઝામ્પલ માનીએ કે વોશિંગ મશીન છે એ આપણે અડધો કલાક પછી ચાલુ થાય એવું આપણે કરવું જોઈએ તો આપણે ત્રીસ મિનિટનું ટાઈમર મૂકીએ છીએ એક શેડ્યુલ મૂક્યું કહેવાય તો એ જ રીતે એક શેડ્યુલ શેડ્યુલ મૂકવામાં આવે છે અને એ એના માટે ટાઈમરનો ઉપયોગ થાય છે એ રીતે શેડ્યુલ તરીકે કામ કરે છે ટુ જન્ડ્રેડ વેવ ફોમ હવે આપણે માની લો કે કોઈ સ્ક્વેર વેવ જનરેટ કરવા છે અથવા તો ટ્રાઇએંગલ વેવ જનરેટ કરવા છે તો એ બી ટાઈમરની મદદથી આપણે જનરેટ કરી શકીએ છીએ કે જેનો કદાચ આપણે બીજે ક્યાંય ઉપયોગ કરો હોય એ વેવ્સનો એઝ અ પલ્સ કાઉન્ટર મતલબ કોઈ વસ્તુની ગણતરી કરી હોય તો એના માટે બી ટાઈમરનો ઉપયોગ કરી શકાય છે એઝ એન ઇન્ટ્રપ ટ્રિગર મતલબ કે આપણે વોચડોગ ટાઈમર વોચડોગ ટાઈમરમાં વાત કરી એક પ્રકારનો ટાઈમર જ છે કે જેમાં બહારથી કોઈ ઇન્ટ્રપ ટ્રિગર થાય છે તો એના પ્રમાણે એ એક્શન લે છે તો એનો ટાઈમરનો એના માટે બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ રિયલ ટાઈમ ટાઈમર મતલબ કે આપણે રિયલ ટાઈમ તો કેલ્ક્યુલેશન કરવો હોય તો એ બી તમે ટાઈમરની મદદ કરી શકો છો વોચ ઓફ એઝ અ વોચ ઓફ ટાઈમ એ તો આપણે આગળ જોયું પેરીફલો ફીચર્સ કયા કયા છે તો એઇટ બિટ મલ્ટી ચેનલ એ ટુ ડી કન્વર્ટર હવે કોઈપણ બહારથી એનાલોગ સિગ્નલ આવે છે એને તમારે જ્યારે કેલ્ક્યુલેશન કરવું હોય છે તો સૌપ્રથમ પ્રથમ એને ડિજિટલમાં કન્વર્ટ કરવું જરૂરી છે કોઈ પણ કેલ્ક્યુલેશન છે એ એનાલોગમાં નહીં થઈ શકે એને ડિજિટલમાં કરવું કમ્પલસરી છે એ મોબાઈલ હોય કે કોઈપણ કમ્પ્યુટિંગ સિસ્ટમ હોય એમાં હજી એએલયુમાં જે ઓપરેશન થાય છે એ બીટમાં જ ઝીરો અથવા વન એ ફોર્મમાં જ થાય છે એટલે કોઈ બહારથી કોઈ બી સિગ્નલ આવે છે એ ટેમ્પરેચર માપવાનું હોય કે પછી કોઈ બી હોય એ એનાલોગ સિગ્નલ છે એને સૌ પ્રથમ ડિજિટલમાં કન્વર્ટ કરવામાં આવે છે તો પીએસ માઇક્રો કન્ટ્રોલમાં આ બી ફીચર છે કે એ એનાલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરી શકે છે અને એટ બીટ મલ્ટી ચેનલ છે એનો મતલબ શું થયો કે એ એકી સાથે આઠ અલગ અલગ એનોલોગ સિગ્નલને ડિજિટલમાં કન્વર્ટ કરવાની કેપેસિટી ધરાવે છે બ્રાઉનઆઉટ ડિટેક્શન સર્કિટ હવે બ્રાઉન આઉટ ડિટેક્શન સર્કિટરી એનો મતલબ શું થયો છો કે જ્યારે બી ડિવાઇસમાં જે પાવર આવે છે જે વોલ્ટેજ આવે છે એ અમુક હદ કરતાં નીચે જાય છે તો એના કારણે આઉટપુટ બદલાઈ શકે છે અથવા ડિવાઇસને નુકસાન થઈ શકે છે તો એ વસ્તુ અટકાવવા માટે બ્રાઉન આઉટ્સ ડિટેક્શન સર્ક્યુટરનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ આપણે જો એસીના ફ્રીજ છે કે જેમાં કદાચ લો વોલ્ટેજ હોય તો એના કારણે આપણે બંધ કરવું હોય તો આપણે મેન્યુઅલ ના કરવું પડે એના માટે આપણે એક કંટ્રોલમાં એક પ્રોગ્રામ જ ફિક ફિક્સ કરી દઈએ છીએ કે જો આના કરતાં ઓછો વોલ્ટેજ જાય તો ઓટોમેટિક જે ડિવાઇસ છે એ બંધ થઈ જવું જોઈએ અને ફરીથી જ્યારે બી પ્રોપર એને વોલ્ટેજમાં ત્યારે ફરીથી ચાલુ થવું જોઈએ તો આ પ્રકારની સર્કિટરી છે એને બ્રાઉન ઓફ ડિટેક્શન સર્ક્યુટરી કહે છે અને આ પીએસી માઇક્રોકોન્ડમાં શું થાય છે કે જ્યારે બી ઇનપુટ વોલ્ટેજ જે પ્રીડિટર્મેન્ટ વોલ્ટેજ છે એના લેવલ કરતાં ઘટી જાય છે ત્યારે અત્યારે હાલ જે ઇન્સ્ટિટ્યુશન ફેજ કરવાનો જે પ્રોગ્રામ ચાલતો હોય છે એ તમામ એક્ટિવિટી બંધ કરી દે છે અને શટડાઉન થઈ જાય છે અને જ્યારે પૂરતા વોલ્ટેજ મળે ત્યારે ફરીથી સ્ટાર્ટ થાય છે હવે આપણે જે પ્રોગ્રામ મેમરીની વાત કરી છે કે જ્યાં એકચ્યુઅલી પ્રોગ્રામ આપણે જે ઈચ્છિત પ્રોગ્રામ આપણે લખીએ છીએ કે આ પ્રકારનું આઉટપુટ તો ઇનપુટ હોય સોરી તો આ પ્રકારનું આઉટપુટ મળવું જોઈએ આવા આવા આપણે ઓપરેશન્સ કરાવવા છે આપણે આવું વસ્તુ આવું કામ લેવું છે એ માટેનો આપણે પ્રોગ્રામ લખવો પડશે કોમ્પ્યુટરમાં અને પછી લોડ કરવો પડશે પીએસએ માઇક્રો કન્ટ્યુટરમાં તો એના માટે જે પ્રોગ્રામ મેમરી છે એ ટુ કે અથવા ફોર કે આપણે બંનેમાંથી કોઈ પણ આપણે ચૂઝ કરી શકીએ છીએ જો ટુ કિલોબાઈટની રિક્વાયરમેન્ટ હોય તોમાં અગિયાર બીટનો ઉપયોગ થાય છે અને ફોર કિલોબાઈટ હોય તોમાં બાર બીટની બસનો ઉપયોગ થાય છે પ્રોગ્રામ મેમરી કે આપણે કઈ રીતે એ લખીએ છીએ અને કઈ રીતે એમાં લોડ કરાવીએ છીએ એના વિશે છે એકવાર આપણે પ્રોગ્રામ મેમ પ્રોગ્રામ છે જે એ લોડ કરીએ છીએ ત્યારબાદ પ્રોગ્રામ કાઉન્ટરનું કામ ચાલુ થાય છે અને એક પછી એક મેમરી એડ્રેસ પરથી ઇન્સ્ટ્રક્શન ફેચ કરે છે અને ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં લઈ જાય છે ત્યાંથી એ એલયુમાં જાય છે અને ત્યાં એકચ્યુઅલી એક્ઝિક્યુશન થાય છે અને આ ઈ પ્રો મેમરી છે મતલબ કે આપણે એક પ્રોગ્રામ લખ્યો અને એના પછી જો આપણે બીજો કોઈ પ્રોગ્રામ લખવો હોય બીજી કોઈ જરૂરિયાત માટે તો એ બી આપણે કરી શકીએ છીએ એના પછી મતલબ આપણે અનલિમિટેડ ટાઈમ રીડ રાઇડ કરી શકીએ છીએ આપણે પ્રોગ્રામ કાઉન્ટર છે એનું કામ પણ આગળ જોઈ લીધું છે કે પ્રોગ્રામ કાઉન્ટર શું કરે છે તો હવે પછીની જે ઇન્સ્ટ્રક્શન છે મતલબ ધારો કે અત્યારે મેમરી એડ્રેસ ઝીરો 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 થ્રી એના પરથી કોઈ ઇન્સ્ટ્રક્શન આવી રહી છે અને અત્યારે એ એનું એક્ઝિક્યુશન ચાલું છે એ એલયુમાં તો પ્રોગ્રામ કાઉન્ટર છે એમાં એ એનું જે રજિસ્ટર છે એમાં ઝીરો ઝીરો ફોર લોડ થયેલું હશે મતલબ કે હવે પછી છે એ ઝીરો 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 ફોર એ મેમરી એડ્રેસ પરથી ઇન્સ્ટ્રક્શનને ફેજ કરવાની છે એટલે પ્રોગ્રામ કાઉન્ટરનો ઉપયોગ એ છે કે હવે પછીની જે ઇન્સ્ટ્રક્શન છે કે જે પ્રોગ્રામ મેમરીમાં રહેલી છે એને લાવવાની છે એનું એડ્રેસ એમાં રહેલું હોય છે અને આપણે એ બી વાત કરી કે એ પ્રોગ્રામ કાઉન્ટર છે એ તેર બીટનું બનેલું હોય છે મતલબ કે એ આઠ કિલો બાઈટ મેમરી સુધી એ એડ્રેસ કરી શકે છે અને આ એટ લેવલ સ્ટેક્સ છે મતલબ કે હવે એ એના નીચે પ્રોગ્રામ કાઉન્ટરની જે એક સ્ટેક રહેલો હોય છે એની બી આપણે વાત કરીએ કે કોઈ ઇન્ટરપ આવે તો પ્રોગ્રામ કાઉન્ટરનું આ હાલ જે ઇન્સ્ટ્રક્શન જે નેક્સ્ટ ફેજ ફેજ કરવાની છે એને એ સ્ટેકમાં લોડ કરશે અને ઇન્ટરપને પહેલાં પ્રાધાન્યતા આપશે અને ઇન્ટરપ પૂરું થયા પછી સ્ટેકમાંથી ફરી પાછું એ પહેલાંની જે ઇન્સ્ટ્રક્શન મેમરી હતી એ લઈ એને એને ચાલુ કરશે અલગ અલગ આઠ લેવલ સ્ટેક છે મતલબ કે આઠ એવા ઇન્ટરપ આવી શકે એક ઇન્ટરપ આવ્યો પછી બીજો આવ્યો પછી ત્રીજો આવ્યો ચોથો આવ્યો પાંચમો છઠ્ઠો તો એ આઠ ઇન્ટરપને સર્વ કરી શકે છે અને પ્રાયોરિટી બેસ પર એ બધાને સર્વ કરશે હવે આપણે રજીસ્ટર ફાઇલ સ્ટ્રક્ચર જોઈએ છે આપણે જે આગળ રેમની વાત કરી કે રેમ શું કરે છે તો મતલબ કે ટેમ્પરરી એલયુને મદદરૂપ થવા માટે એક ટેમ્પરરી એક સ્પેસ છે કે જેમાં ડેટા સ્ટોર કરવામાં આવે છે અને એક્ઝ્યુક્યુશન તો એલયુમાં થાય છે પણ ડેટા તમારે ક્યાં રાખવા સ્ટોર કરવા માટે ટેમ્પર તો એ રેમમાં થાય છે તો એ રેમ છે આ એક રેમ જ છે અને એના પાછા ફરતી બે બે ભાગ પડે છે એ રેમમાં બી એક જનરલ પર્પઝ અને એક સ્પેશિયલ પર્પઝ તો જનરલ પર્પઝમાં શું હોય છે કે એ એક એટ બીટ કોઈ પણ આપણે એટ બીટ ડેટા છે એ ત્યાં સ્ટોર કરી શકીએ છીએ લઈ શકીએ છીએ તેમાં ફેરફાર કરી શકીએ છીએ રેમમાં સીપીયુ જે છે એલયુ છે એ રેમમાંથી ડેટા લઈ બી શકે જનરલ પર્પઝમાં જનરલ પર્પઝ રેમમાંથી ત્યાં મોકલી બી શકે એ જે ડેટા હોય એમાં ફેરફાર બી કરી શકે એનો એટલે ઓપન યુઝ કરી શકે ખુલીને યુઝ કરી શકે એમાં કોઈ કંટ્રોલ છે નહીં મતલબ કે સીપીયુને જે મન ફાવે એમ રેમનો ઉપયોગ કરી શકે એ ભાગને જનરલ પર્પસ કહેવાય છે બીજો ભાગ છે એ સ્પેશિયલ પર્પસ છે તો એમાં સીપીયુ પોતાની ઈચ્છા અનુસાર ફેરફાર કરી શકતી નથી તો આ સારા માટે સ્પેશિયલ પર્પસ હોય છે કે એમસીયુના અલગ અલગ ફંક્શન છે એને કન્ફ્યુગર કરવા માટે એને પહેલાંથી જ મેન્યુફેક્ચર દ્વારા એમાં ડેટા લોડ કરવામાં આવે છે અને એમાં રીડ કે રાઈડ તમે કરી શકતા નથી એટ ધ ટાઈમ ઓફ મેન્યુફેક્ચરિંગ એ પહેલાંથી જ એમાં લોડ હોય છે મતલબ કે ઓનલી રીડ છે રાઈડ તમે કરી શકતા નથી હવે આપણે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ જે આગળ પાંચ જોયા હતા એ જ પ્રમાણે પોર્ટ એ પોર્ટ બી પોર્ટ સી પોટ ડી અને ઇ ટોટલ પાંચ પોર્ટ્સ છે જે પ્રથમ પોર્ટ્સ છે એ સોળ બીટનો છે અને તમે ઇનપુટ તરીકે અથવા આઉટપુટ તરીકે તમારી ઈચ્છા અનુસાર તમે એને કન્ફ્યુગર કરી શકો છો પોટ બી છે એ પણ એક આઠ બિટનો પોર્ટ છે અને એને પણ તમે ઇનપુટ કે આઉટપુટ તરીકે તમે એને કન્ફ્યુગર કરી શકો છો સી છે એ પણ આઠ બિટનો છે ડી છે એ પણ આઠ બિટનો છે પણ એ સ્લેવ પોટ તરીકે કામ કરે છે સ્લેવ પોટ મતલબ કે જે બહારનું કોઈ ડિવાઇસ છે એ જે ઓર્ડર કરશે એ પ્રમાણે જ એ કામ કરશે એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપશે એ પોતે કોઈ ઇન્સ્ટ્રક્શન નહીં આપે માસ્ટર એન્ડ સ્લેવ માસ્ટર મતલબ કે માલિક છે સ્લેવ મતલબ કે ગુલામ છે તો એ જ રીતે માસ્ટર ઓર્ડર કરે છે અને સ્લેવ એ પ્રમાણે કામ કરે છે એ જ રીતે બહારથી કોઈ ડિવાઇસ જો પોર્ટ નંબર ડીમાં કનેક્ટ થાય છે તો એ જે બી ઇન્સ્ટ્રક્શન આપશે એ જ પ્રમાણે એ કામ કરશે એ પોતે એના તરફથી કોઈ ઇનપુટ આગળ નહીં આપે એને સ્લેવ પોટ કહેવામાં આવે છે પોટ ઈ છે એ ત્રણ બિટનો છે અને એના ટુ ડિજિટલ કન્વ્યુટરમાં એનો ઉપયોગ થાય છે તો આ રીતે આપણે આખું આર્કિટેક્ચર જોયું પીએસસીનું તો એમાં આપણે શોર્ટમાં આપણે કવર કરીએ તો એના આ રીતે પ્રશ્નો નીકળી શકે છે મતલબ કે તમે કદાચ ધ્યાનથી સાંભળ્યું હોય જોયું હોય તો આપણે પ્રશ્ન લઈએ કે પીએસસી આર્કિટેક્ચર છે મતલબ કે પીએસસી માઇક્રો કંટ્રોલનું આર્કિટેક્ચર છે એમાં રિસ્કનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો આપણે જોયું એમ રિસ્ક એ શું છે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટિંગ મતલબ કે એ જે કંટ્રો માઇક્રો કંટ્રોલ છે એને ફાસ્ટ અને સિમ્પલ બનાવવા માટે એમ તો જો આપણે કોમ્પ્લેક્સ બનાવવું હોય તો આપણે સિક્સનો ઉપયોગ બી કરી શકીએ છીએ જેમાં ફંક્શનલિટી રિસ્ક કરતાં ઘણી વધારે છે પરંતુ આપણે ઉપયોગ એનો ફાસ્ટ અને સિમ્પલ પૂરતો મર્યાદિત રાખીએ છીએ એટલે રિસ્કનો ઉપયોગ કરી શકીએ છીએ બીજો ક્વેશ્ચન એ રીતે પૂછી શકાય કે વર્ષડોગ ટાઈમોનો ઉપયોગ શું છે એ શા માટે હોય છે તો આપણે જેમ જોયું તેમ જો માઇક્રો કંટ્રોલ કોઈ એવી સ્થિતિમાં પહોંચી જાય કે ત્યાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવ્યો છે બંધ થઈ ગયું છે કે પછી પ્રોગ્રામિંગમાં ખામી આવી છે કે કંઈ બી પ્રોબ્લેમ આવ્યો છે કે જેથી કામ કરતું અટકી ગયું છે તો એને ફરીથી ચાલુ કરવા માટે વોચડોગ ટાઈમર એને રિસેટ કરે છે ત્રીજો ક્વેશ્ચન લઈ શકાય કે હાઉ મેની ટાઈમર્સ ડસ પીએસી હેર ટોટલ કેટલા ટાઈમર છે પીએસસી સર્કિટને ત્રણ ટાઈમર છે ઇન ડેટા મેમરી વિચ ટાઈપ ઓફ રજિસ્ટર આ થેર ડેટા મેમરી છે આપણે છેલ્લે જે ટૉપિક જોયો એમાં મતલબ કે રેમ છે એને બીજા પાસામાં રેમ બી કહી શકાય છે એમાં કેટલા ટાઈમ રજિસ્ટર છે તો બે પ્રકારના છે જનરલ પર્પસ અને સ્પેશિયલ પર્પસ કે જેને આપણે હમણાં જ અભ્યાસ કર્યો થેન્ક યુ દોસ્તો આશા રાખું છું કે આજનું લેસન આપણે ગમ્યું હશે નમસ્કાર થેન્ક યુ